जय श्री स्वामीनारायण। गाम फणेनीमां सवंत 1858 माक्षरवद 11 दिवसे એટલે કે સફલા એકાદશીના દિવસે શ્રીજી મહારાજે આ સંપ્રદાયને અમૂલ્ય ભેટ આપી હતી। માક્ષરવદ 11 દિવસ એટલે કે શ્રી સ્વામિનારાયણ મહામંત્ર પ્રાગટ્ય દિન તરીકે ઓળખવામાં આવે છે। શ્રીજી મહારાજે પોતાના સ્વમુખે આ સ્વામિનારાયણ મંત્ર આ સમગ્ર પૃથ્વી સમગ્ર બ્રહ્માંડને આપ્યો છે અને શ્રીજી મહારાજે આ મંત્રનો મહિમા ખૂબ જ કહ્યો છે। ગઢપુરમાં એક સમયે શ્રીજી મહારાજ લીમડા નીચે સભામાં વિરાજમાન હતા। પછી સભામાં બેઠેલા ભક્તજનો પ્રત્યે બોલ્યા, જે સર્વ જપોમાં સ્વામિનારાયણ છે એ 6 અક્ષરનો મહામંત્ર છે, માટે તે મંત્રનો સર્વ કાર્યોમાં જપ કરવો, તેણે કરીને દુઃખ માત્રનો નાશ થાય છે અને સુખ સંપત્તિ મળે છે, માટે નિરંતર સ્વામિનારાયણ નામનો જપ સૂતા બેસતા શુભ ક્રિયામાં કે અશુભ ક્રિયામાં સર્વકાળે સર્વ ઠેકાણે કરવો। જપમાં જ અને પ એ બે અક્ષર છે। હવે જ જે અક્ષર છે તે જન્મ મરણને કાપે છે અને પ જે અક્ષર છે તે પાપ માત્રને ટાળવાવાળો છે, માટે સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ વારંવાર જપ કર્યા જ કરવો। તે જપ કરવાથી મારી પ્રસન્નતા થાય છે અને આ દેહને અંતે અક્ષરધામની પ્રાપ્તિ થાય છે, ને વળી જેમ અજાણતા અગ્નિને અડી જવાય તો તે બાળે છે, તેમ જાણતા ભગવાનનું નામ લેવાય તો પાપ માત્રને બાળી દે છે। જેમ જળથી અગ્નિ શાંત થાય છે ને સૂર્યથી અંધકાર ટળે છે, તેમ પ્રત્યક્ષ સ્વામિનારાયણના નામનો જપ કરવાથી પાપ માત્રનો પ્રલય થઈ જાય છે, એવો શ્રી સ્વામિનારાયણ મહામંત્રનો પ્રતાપ છે, માટે અખંડ જપ કરવો। જે સ્વામિનારાયણ નામ લેશે તેના બધા પાતક બાળી દેશે, છે નામ મારા શ્રુતિમાં અનેક સર્વોપરિયાજ ગણાય એક। આવો સાંભળીએ શ્રી સ્વામિનારાયણ મહામંત્રનો કેવો પ્રતાપ છે। પ્રસંગ છે ગામ કચ્છનો। કચ્છ દેશના દહીસરા ગામમાં કેસરાભાઈ નામે હરિભક્ત હતા। તેમની વાડીમાં પુરાતન એક મોટો સર્પ રહેતો હતો। તે ગામમાં એક સાપ પકડનાર વાદી આવ્યો, તેથી તે પટેલના દીકરા ખીમજીએ વાદી પાસે સાપ કઢાવવા પોતાના બાપને કહ્યું, પણ તેના પિતાએ ના પાડી એટલે વાદી ચાલ્યો ગયો। પછી એક દિવસે પોતાના કૂવાના થાળામાં પડેલ કોષમાં સાપ પેસી ગયો। તે કોષને લેવા પટેલ વાડીએ ગયા અને જ્યાં કોષ લેવા ગયા કે તુરંત કોષમાંથી નીકળીને પટેલને કરડ્યો। પછી પટેલના દીકરા ખીમજીએ પોતાના પિતાને કહ્યું, જે તમે કહો તો વાદીને બોલાવી લાવું, તે વાદી મંત્રોથી સાપનું ઝેર ઉતારી નાખશે। ત્યારે પટેલે કહ્યું, જે મારે વાદીના મંત્રોમાં પ્રતીતિ નથી, માટે આ તમે સૌ સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ તાળીઓ પાડીને ભજન કરો એટલે સાપનું ઝેર ઉતરી જશે। આવું કેસરાભાઈ હરિભક્તના કહેવાથી સહુ માણસોએ સ્વામિનારાયણ નામના મહામંત્રની ધૂન કરી, તેથી કાળા નાગનું ઝેર ઉતરી ગયું। કારણ કે તે પટેલને સ્વામિનારાયણ નામના મહામંત્રનો વિશ્વાસ હતો, તેથી મહારાજ પટેલનું ઝેર ઉતારીને રક્ષા કરતા હતા, માટે શ્રી સ્વામિનારાયણના નામરૂપી મહામંત્રનો ઘણો જ પ્રતાપ છે। તેથી નિરંતર તે મહામંત્રનો ભક્તજનોએ જપ કરવો, જેથી કાળરૂપી સાપનું ઝેર પણ ઉતરી જશે ને શ્રી સહજાનંદ સ્વામીનો અક્ષરધામ મળશે, એ સિદ્ધાંત વાત છે। આવું સરસ મજાનું ચરિત્ર હતું। આવો સાંભળીએ હજુ એક ચરિત્ર। ગામ બોટાદના અજો મહારાજ કરીને શ્રી માળી બ્રાહ્મણ હતા। તે કાર્યાણીએ શ્રીજી મહારાજના દર્શને ગયા પછી મહારાજે શંભુ શુકલને કહ્યું, જે આ અજા મહારાજનું વરુણ કરો। ત્યારે અજો મહારાજ કહે, જે મહારાજ હું ભણ્યો નથી। મહારાજ કહે, તમે તો મહામંત્ર ભણ્યા છો ને? અજો મહારાજ કહે, હું ક્યાં મહામંત્ર ભણ્યો છું, હું કાંઈ મહામંત્ર ભણ્યો નથી। પછી મહારાજે લઘુશંકા કરવા પધાર્યા, લઘુશંકા એટલે ટોયલેટ। ત્યારે અજો મહારાજ પાછળ પાછળ મહારાજની ગયા અને કહ્યું, જે મહારાજ તમે કહો છો કે તું મહામંત્ર ભણ્યો છું? ત્યારે મહારાજ કહે, તું ભજન કેનું કરે છે? ત્યારે તેણે કહ્યું, જે તમારું ભજન કરું છું મહારાજ। ત્યારે મહારાજે કહ્યું, શું કરે છે ભજનમાં? ત્યારે અજા મહારાજે કહ્યું, જે સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ ભજન કરું છું। ત્યારે મહારાજ કહે, એથી કોઈ મોટો મહામંત્ર નથી, માટે જા
જપ કરવા બેસી જા. પછી તેનું વરુણ કરાવીને મંત્રનો જાપ કરવા બેસાયેલા. આવી રીતે શ્રીજી મહારાજે કાર્યાણીમાં યજ્ઞમાં બોટાદના અજા મહારાજ પાસે સ્વામિનારાયણ મંત્રનો જાપ કરાવ્યો. એવો અતિ પ્રતાપી અને બળ્યો આ મહામંત્ર છે. એટલે જ તો લખવું પડ્યું ને, જો સ્વામિનારાયણ એક વાર રટે બીજા નામ રટ્યા હજાર, જપ્યા થકી જે ફળ થાય એનું કરી શકે વર્ણન કોણ તેનું. એટલે તો ગુણાતીતાનંદ સ્વામીને સ્વામીની વાતોમાં લખવું પડ્યું ને, 5-10 વાર સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામ અજાણે જાણે લેશે તેનું પણ આપણે કલ્યાણ કરવું પડશે ને આખા બ્રહ્માંડને સત્સંગ કરાવવો છે. સ્વામીની વાતોમાં બીજું એક કહ્યું છે તે સાંભળીએ અને હરિભક્તને વાતો કરવાની આજ્ઞા કરી કે વાતો કરજો. તે વાતો તે શું? જે સ્વામિનારાયણ ભગવાન છે, સ્વામિનારાયણ ભગવાન છે એ વાતો કરજો. અને વળી બીજી વાત કરતાં કહ્યું કે અને મૂંઝવણ આવે તો કેમ કરવું, એ પ્રશ્ન પૂછ્યું. તેનો ઉત્તર કર્યો જે સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરું તેથી મૂંઝવણ ટળી જાય. આવો મહાપ્રતાપી આપણને મહામંત્ર મળ્યો છે તેથી આપણે સૌ સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ ભજન કર્યા કરવું. આવો સાંભળીએ પુરુષોત્તમ પ્રકાશના પ્રકરણ 23માં નિષ્કુળાનંદ સ્વામીએ સ્વામિનારાયણ મહામંત્ર વિશે શું લખ્યું છે. સ્વામિનારાયણ નામ રે સર્યા કઈક જીવના કામ રે, કાને એ નામ ની ભણક પડી રે, તેને અક્ષર પોળ ઉઘડી રે. સ્વામિનારાયણ ની કીર્તિ રે સુણી રહે નહીં પાપ રતી રે, સ્વામિનારાયણ ની જે કથા રે સુણે જાય નહીં જન્મ વૃથા રે. સ્વામિનારાયણ નામ પદ રે સાંભળતા આવે સુખ સદરે, છંદ અષ્ટક ને વળી શોક રે સુણે ભણે પોચે બ્રહ્મ લોક રે. સાખી શબ્દ સ્વામી નામે જે હરે સર્વે કલ્યાણકારી છે તે હરે, શ્વાસ ઉશ્વાસે સમરે સ્વામી રે તેની વ્યાધિ જાય સર્વે વામી રે. રહે રસ ના હે રબ એનો રે ધારા અખંડ ઉચ્ચાર તેનો રે, તે તો પામે છે પરમ પ્રાપતિ રે નથી ફેર તેમાં એક રતી રે. એવો નામ તણો પર તાપ રે કયો સૌથી અધિક અમાપ રે, જાણે અજાણે તપશે જે હરે પરમ ધામ ને પામશે તે હરે. એવું આજ ઉઘાડ્યું છે બાર રે કરવા બહુ જીવને ભાવ પાર રે. આપણે ફરી મળીશું આવતા અઠવાડિયે નવા ચરિત્ર સાથે. ત્યાં સુધી આ ચરિત્રને વાગોળતા રહેજો. આવા જ શ્રીજી મહારાજના ચરિત્રો સાંભળવા માટે સબસ્ક્રાઇબ કરો શ્રી હરિ ચિંતન યુટ્યુબ ચેનલને અને ફેસબુક પેજ શ્રી હરિકૃષ્ણ સત્સંગ મંડળ.